जामनगर एरपोर्ट पर फ्लाइट ने इमरजेंसी लैंडिंग मामले एक महत्वपूर्ण अपडेट मिली रहा है। विमान माथी न मिली कोई संदिग्ध वस्तु, अधिकारियों तरफ थी प्राथमिक तपास पूरी करी देवामां आवी छे। संदिग्ध वस्तु होवानी माहितीना पगले आ इमरजेंसी लैंडिंग करवामां आव्युं हतुं, पण राहतनी बाबत ए छे तपास पूरी थई छे, चेकिंग पूरी करी देवामां आवी छे अने कोईपण प्रकारनी एवी शंकास्पद वस्तु, कोई संदिग्ध चीज वस्तुओ नथी मळी के कोई एवो पदार्थ नथी मळ्यो के जेना कारणे कोई अघटित घटना उभी थाय। जो के आ राहतनी बाबत कही शकाय, तपास पूरी थई छे અને કોઈ પણ ફ્લાઇટમાંથી આ વિમાનમાંથી એવી વસ્તુ નથી મળી। ટીવી નાઇન ડેપ્યુટી ઇનપુટ એડિટર હરીશ ગુર્જર ફોન લાઇન પર છે। હરીશ, અનેક શક્યતાઓ અને સંભાવનાઓ હતી અને તેના આધારે એ મેલ આવ્યો હતો, તેના આધાર પર આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, પણ તપાસ કરવામાં આવી, ચેકિંગ કરવામાં આવ્યું, સમાચાર મળી રહ્યા છે કોઈ પણ પ્રકારની એવી સંદિગ્ધ વસ્તુ નથી મળી। જી જગદીશ, જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, ટીવી નાઇન ને વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે મુજબ મોસ્કો ગોવા જે ફ્લાઇટ હતું જેને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું 20:19 તેને લેન્ડ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ચૂકી છે। સ્થળ પરના જે અધિકારીઓ છે તેમની પાસેથી જે માહિતી મળે છે મુજબ જામનગર એરપોર્ટના એક ટેક્સી વે ની અંદર તેને લઈ જવામાં આવ્યું હતું। એક એવી જગ્યાએ ત્યાં ફ્લાઇટને મૂકવામાં આવ્યું હતું કે માની લો કે જો એ અફવા જે અત્યારે સાબિત થઈ રહી છે જે સાચી બને તો પણ એ ઘટનાને નિવારી શકાય, અથવા બોમ્બ વિસ્ફોટ થાય તો પણ આખી સમગ્ર પ્રક્રિયાને કંટ્રોલમાં લઈ શકાય એ માટે એરપોર્ટ થી દૂર એક અલગ જગ્યાએ ફ્લાઇટને લઈ જવામાં આવ્યું હતું। પેસેન્જરોને પહેલા ઉતારવામાં આવ્યા હતા, તમામ પેસેન્જરોને ચેક કરવામાં આવ્યા હતા, તેમની સાથે જે માલ સામાન હોય જે બેગેજીસ હોય તેમને ચેક કરવામાં આવ્યા હતા અને સમગ્ર ફ્લાઇટને અંદરથી ચેક કરવામાં આવી છે અને પ્રાથમિક જે માહિતી મળી રહી છે એ મુજબ કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી એવું અત્યારે માહિતી મળી રહી છે। જગદીશ, ઓકે, હરીશ આભાર આ તમામ માહિતી આપવા માટે। તો પ્રાથમિક તપાસ, પ્રાથમિક ચેકિંગ પૂરું કરવામાં આવ્યું છે અને કોઈ પણ એવી વસ્તુ ફ્લાઇટમાંથી નથી મળી।